જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માસિક રાશિ ભવિષ્યમાં આજે આપણે જોઈએ કે ભાઈ વિક્રમ સંમંત બે હજાર એસીમાં કારતક મહિનો ધનરાશિ માટે કેવો રહેશે મિત્રો ધનરાશિવાળા માટે આ વર્ષ આમ સારું પણ કારતક મહિનાની શરૂઆત ચૌદ અગિયાર બે હજાર ત્રેવીસથી થઈ સોળ અગિયારના રોજ સૂર્ય અને મંગળ બંને બારમાં ભાવે વૃશ્ચિકમાં આવ્યા તો મિત્રો આ બે ગ્રહોનું ગોચર તમને ખૂબ સાચવવાની તકેદારી બતાવે છે એવો સંકેત આપે જ કે તમારે ખૂબ સાચવીને ચાલવું જોઈએ આ મહિનામાં અકસ્માતના યોગ બહુ મોટા બનતા દેખાય છે આ આખો મહિનો તમારે ખૂબ સાચવીને રહેવું પડે નહીં તો અકસ્માતનો ભોગ બની જવાય તે સિવાય કોઈ નનકડો પ્રવાસ કરો છો તો મુસાફરીમાં તમારું પાકીટ મોબાઈલ કિંમતી સામાન ચોરાઈ ન જાય એનું ધ્યાન પણ અવશ્ય રાખજો અઢાર અગિયાર એ બોધનો ઉદય થાય પછી ધંધામાં તો રાહત મળે પણ જીવનસાથી સાથે પણ આપની જે તાલમેલની પ્રક્રિયાઓ છે ને તે થોડી વ્યવસ્થિત થતી દેખાય આ સમય પછી કામકાજમાં થોડી પ્રગતિ દેખાય કામ કરી શકાય થોડીક રાહત પૈસાની બાબતમાં પણ આપણે મળતી દેખાય અને આ સમયમાં જે કામકાજ આપણું વધતું જાય એને કારણે કદાચ આપણે પરદેશ જવાનું થાય કોઈ નાના મોટા પ્રવાસ કરવાના થાય તો કરી લેજો કારણ કે આ પ્રવાસ જ તમને તમારા કામકાજમાં આગળ વધારી શકશે બાવીસ અગિયારે સાયન સૂર્ય ધનમાં આવે છવ્વીસ અગિયાર બુધ ધનમાં આવે આ સમય તમને કામકાજમાં આગળ લઈ જાય સારો વેપાર અપાવે સારો નફો અપાવે જીવનસાથી સાથે તાલમેલ વધે અને જેમના જીવનસાથી બિઝનેસમાં સાથે છે એ લોકોને એક એવું સરસ બોન્ડિંગ મળે કે ભાઈ આગળના ભવિષ્ય માટે તમે સારા આયોજનો બંને સાથે મળીને કરી શકો ઓગણત્રીસ અગિયારે શુક્ર તુલામાં આવે તો થોડું હરવા ફરવાનું મન થાય મહોત્સવ કરવાનું મન થાય તો અહીંયા પણ આપણે થોડું ધ્યાન આપવું જરૂરી બને કામકાજનો સમય હોય ને આપણે ફરવા દઈએ તો તકલીફ આપણી વધે કામ જાય નફો જાય અને આર્થિક બીજ વધે તો આ સમયમાં પણ આપણે થોડું સાચવીને ચાલવું જરૂરી દેખાય પણ આ સમયમાં છે ને જો થોડુંક ધ્યાન આપો તો તમે બહુ સારું કામ કરી શકશો અને સારા કામકાજમાં સારો નફો આપણે ઘરે લાવી શકાય તો મિત્રો આ સમય દરમિયાન ઘણા બધા એવા લોકો છે જેને સારો ફાયદો મળે તો એવા કયા ધંધા છે જેમાં એમને સારો લાભ મળે તો આ સમયમાં ધનરાશિવાળા જે લોકો દલાલીનું કામ કરે છે એના માટે ફાયદો જે લોકો રંગીન કપડાનું કામ કરે છે એ લોકો એ સાચવીને ચાલવું જરૂરી બને છે ઘરમાં વડીલોની તબિયત બગડતી દેખાય છે તો એવા લોકોએ સંભાળીને રહેવું જોઈએ કદાચ વડીલની તકલીફ વધી પણ જાય તો ચોકસાઈ રાખજો સમયસર વડીલને સારવાર મળી રહે એવી વ્યવસ્થા જરૂર કરજો તે સિવાય ટ્રાન્સપોર્ટને લગતો જે લોકો વેપાર કરે છે ને એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય અને લાકડાનું ફર્નિચર જે લોકો બનાવે છે બનાવે છે લાવીને વેચે એવા લોકો માટે પણ આ સમય સારો તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય ઉપાયમાં ખાસ નારાયણની આરાધના કરો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ ચણાની દાળ દાન કરવી જોઈએ કેસરનું તિલક કરવું જોઈએ તો ઘણા સારા લાભો પ્રાપ્ત થાય તો મિત્રો આ હતું તમારા માટે કાર્તક મહિનાનું ધનરાશિ માટેનું સંપૂર્ણ પ્રિડિક્શન અને તેના ઉપાય તો મિત્રો આજનો વિડીયો તમને ગયો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું વર્યુંન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે મિત્રો